અમદાવાદ પોલીસે અમદાવાદથી જય શાહ નામના શખ્સને છ નંગ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી પાડ્યો હતો

આપી હોવાનો પણ અહેવાલ છે અમદાવાદ પોલીસે આરોપી ધીરેનની જામનગર થી ધરપકડ કરી તેને અમદાવાદ લઈ ગઈ છે સમગ્ર ઘટનાક્રમમાં જામનગર નું કનેક્શન ખુલતા ખળભળાટ થયો છે થોડા દિવસ પહેલા જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવિર કૌભાંડ બહાર આવ્યું હતું પ્રાંત અધિકારીએ ચેકિંગ કરતા હોસ્પિટલમાંથી બાવીસ નંગ રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા જ્યારે ઓન પેપર હોસ્પિટલમાં સ્ટોકમાં એક પણ ઇન્જેક્શન હતું નહીં આ પ્રકરણથી ભારે ખરભાટ થયો હતો પરંતુ ત્રણ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી આખરે આજે પીએસઆઈ સીએમ કાંટેલિયાની સૂચનાથી એએસઆઈ કરણસિંહ જાડેજાએ ફરિયાદી બની આ પ્રકરણમાં આરોપી પસંદગીની યોજના નો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરન્ટીડ ગિફ્ટ પણ છે આને જ કેવાય સોનો સુગંધ કોરોનાના દર્દીઓ હવે મ્યુકોર માઇકોસિસ નામની જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યા છે આ એક પ્રકારની ઘાતક ફૂગ છે જે નાક અને આંખને નુકસાન કરે છે માટે આ રોગની સારવારમાં ઈએનટી ડોક્ટર અને આંખના ડોક્ટરની મહત્વની ભૂમિકા છે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ મ્યુકોર માઇકોસિસના નિદાન માટે સ્પેશિયલ ઓપીડી તથા દર્દીઓને દાખલ કરવા અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો કોરોના સંક્રમિત થયા પછી આ બીમારીનો ભોગ બને છે માટે ડાયાબિટીસના દર્દીઓને ખાસ સાવધાની રાખવા અનુરોધ કરાયો છે કોરોના નોડલ ડોક્ટર એસ એસ ચેટર્જી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી હું ડોક્ટર એસ એસ ચેટર્જી પ્રોફેસર ઓફ મેડિસિન એડિશનલ ડીન અને રિજિયનલ નોડલ ઓફિસર કોરોના જીજીએચ માટે મ્યુકર માઇકોસિસ જે છે હમણાં એની કેસોની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે બેસિકલી એક જાતનો ફંગલ ઇન્ફેક્શન છે એ ફંગસ રૂટીનલી આપણે વાતાવરણમાં પણ હોય છે પણ જે દર્દીઓ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય જેમ કે ડાયાબિટીસને કારણે અથવા જે આઈસીયુમાં લાંબા સમય સુધી દાખલ હોય કોવિડમાં અથવા જે લોકોને કોવિડની ગંભીરતાને કારણે સ્ટીરોઇડની વધારે જરૂર પડે એવા દર્દીઓમાં આ જે ફંગલ ઇન્ફેક્શન છે એ વધી જાય છે ને મ્યુકર માઇકોસિસ નામનો રોગ જે છે થાય છે આપણે જીજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની ટ્રીટમેન્ટ માટે ચુમ્માલીસ ખાટલાવાળું અલગથી વોર્ડ કોવિડ બિલ્ડિંગમાં જ શરૂ કર્યું છે ને મેડિકલ ટ્રીટમેન્ટ તથા જરૂર પડે તો સર્જિકલ ટ્રીટમેન્ટ પણ એમનું જે છે કરવામાં આવે છે મ્યુકર મ્યુકરમાઇકોસિસ ના થાય એના માટે જે જે ખાસ કરીને જે કોવિડના દર્દીઓ અને બીજા ડાયબિટીસના દર્દીઓ એ લોકો કોવિડ મટી ગયા પછી પણ ડાયાબિટીસનું એકદમ ચુસ્તપણે કંટ્રોલ રાખે એની સારવાર નિયમિત ચાલુ રાખે એ ખૂબ જ જરૂરી છે અને ચોખ્ખાઈ રાખવાની પણ ખૂબ જરૂરી છે કારણ કે મ્યુકર મ્યુકરમાઇકોસીસ જે છે એના જે વહેલી લક્ષણો છે એમાં સાઇનસમાં અથવા નાકના બાજુના ભાગમાં અથવા આંખમાં દુખાવો થવો કે આંખમાંથી પાણી પડવું કે એક બાજુ નાખમાં સોજો આવવું અથવા ક્યારેક દર્દીને બે બે દેખાતા હોય કોવિડ થયા પછી અથવા સ્ટેરોઇડની ટ્રીટમેન્ટ લીધા પછી આવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક મેડિકલ જે છે ટ્રીટમેન્ટ માટે કોન્ટેક્ટ કરવો જોઈએ ને વહેલી જેટલી વહેલી સારવારની શરૂ થાય એટલું જે છે રોગ જે છે કંટ્રોલમાં લાવી શકાય છે કારણ કે જો મોડું થઈ જાય તો આ ફંગસ જે છે બહુ રેપિડલી પ્રોગ્રેસ થાય છે ને દર્દીને પોતાના કે ગુમાવી પડે છે ને ક્યારેક ક્યારેક બ્રેન એની અસર થાય તો આ રોગ જીવલેણ પણ બની શકે છે જીજી હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસિસના દર્દીઓને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખાતે ચુમ્બાલીસ બેડ અને જૂની જીજી હોસ્પિટલમાં ત્રીસ બેડ આમ ટોટલ ચુંબોતેર બેડની વ્યવસ્થા છે જેમાં હાલ જૂની હોસ્પિટલમાં સત્તર અને કોવિડમાં બાવીસ ઓગણચાલીસ દર્દી જે છે સારવારમાં દાખલ છે જામનગર શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના કેસો ઘટતા સંક્રમણ ઓછું થયું હોવાનું ચિત્ર રહ્યું છે આજે જામનગર શહેરમાં કોરોનાના ત્રણસો સામે આવતા જિલ્લામાં કુલ પાંચસો પિસ્તાલીસ કેસ નોંધાયા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છાસઠ દર્દીઓના મૃત્યુ થયા છે જોકે સરકારી આંકડા મુજબ તો જામનગર શહેરના પાંચ દર્દી સહિત જિલ્લામાં કુલ બાર દર્દીઓના જ મૃત્યુ થયા છે